અંકલેશ્વર જીઆરડીસીની રેલીઝ ઇન્ડિયા કંપની રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુને વન વિભાગથી છુપાવી જમીનમાં દાટી દેવાના ઘૃણાસ્પદ કૃત્યોમાં શકંજામાં આવી ગઈ છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ રાલીઝ ઇન્ડિયા કંપનીના કમ્પાઉન્ડની બાજુમાં ખુલ્લા પ્લોટમાં મોરના મૃતદેહોને જમીનમાં દાટવામાં આવ્યાની માહિતી વન વિભાગને મળી હતી. વન વિભાગ દ્વારા સ્થળ તપાસ અને ખોદકામ કરતા બે મોર અને એક ઢેલ એમ ત્રણ રાષ્ટ્રીય પક્ષી મોરના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે કંપની સત્તાધીશોએ છેલ્લા 20 દિવસના સમયગાળા દરમિયાન 3 વખત ક્રમશઃ કોઈ અગમ્ય કારણોસર મૃત્યુ પામતા મોરને ખાડો ખોદી દાટી દીધા હતા, પરંતુ જે તે સમયે સંબંધિત વન વિભાગને એની જાણ ન કરી ગુનાહિત માનસિકતા છતી કરી હોવાનું બહાર આવ્યું છે. વન વિભાગના અધિકારી ભાવેશ મોઢે, કંપનીના યુનિટ હેડ ગિરિશંકર બાલકૃષ્ણન તેમજ એન્વાયરમેન્ટ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારી કિશોર પાટીલની અટકરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગતરોજ જે મોરના મૃત્યુ બાબતની જે ઘટના અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં જે બનેલી તે અંગે જણાવવાનું કે હાલમાં મોરના પીએમ અને એફએસએલની કાર્યવાહી ચાલુમાં છે. હાલમાં મુખ્ય 2 વ્યક્તિને લાવેલા છે અને બીજા અન્ય યુનિટેડ જે 4 જણા છે તેમની પણ પૂછપરછ ચાલુમાં છે.